નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ભાવના પટેલને 3 કરોડ રૂપિયા આપશે ગુજરાત સરકાર. સીએમ રૂપાણીએ કરી જાહેરાત. અમદાવાદ ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓએ કામસૂત્ર નામનું પુસ્તક સળગાવી દેવી દેવતાઓના અપમાનનો આરોપ. નવદા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બળાત્કારનો આરોપી હિરેન પટેલ એલસીબીના હાથે ઝડપાયો. ગુજરાતના તમામ 12 એસોસિએશનની ચૂંટણી 17 ડિસેમ્બરના રોજ યોજવાનો નિર્ણય. ઘાટલોડિયાના યુવકને તેની પ્રેમિકા સાથે ઝઘડો થયો. મેલી વિદ્યા કરી હોવાનું કહી તાંત્રિકે પ્રેમી પાસેથી રૂપિયા 43.65 લાખ પડાવ્યા. ત્રીસ સપ્ટેમ્બર સુધી પ્રથમ ડોઝના રસીકરણમાં 100% લક્ષ્યાંક પૂર કરવાની કેન્દ્રીય મંત્રી અમિત શાહની તાકીદ. ચોટીલામાં મેઘાણી સ્મારક મ્યુઝિયમ નિર્માણ માટે રાજ્ય સરકારે 5 કરોડની ફાળવણી કરી. છત્તીસગઢમાં ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂપિયા 40 લાખની સહાય મંજૂર. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો. ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી. કોંગ્રેસ અફઘાનિસ્તાનની સત્તા પર કોનો કંટ્રોલ, નેતૃત્વને લઈને તાલિબાનમાં જૂથવાદ. દેશમાં સરકારી તાલિબાનીઓનું રાજ. ખેડૂત પર લાઠીચાર્જ થતા ભડક્યા ટિકેટ. કાબુલ એરપોર્ટ પર 24 થી 36 કલાક વચ્ચે થઈ શકે છે વધુ એક હુમલો, અમેરિકાના રાષ્ટ્રપતિની ચેતવણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે ઘેટા બકરા ગાયો ચરાવવા લઈને નીકળેલા યુવાનને તું કેમ અહીં ઘેટા બકરા ગાયો લઈને આવ્યો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ મા બેન સામે ગારો બોલી ઝપાઝપી કરી લોખંડની પાઇપ અને લાકડીઓ વડે માર મારતા 3 વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ. પ્રાણવાયુ માટે વડનગર તાલુકાની પ્રજાને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જાયડન્સ હોસ્પિટલ અને રોટલી ક્લબ ઓફ ગામના સહયોગથી દહેગામમાં ખાસ કેમ્પ યોજાયો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પાચીતીર્થ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે આજરોજ ભક્તજનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખડગઢ ગામે પણ શીતળા સાતમને લઈને ગામની મહિલાઓ દ્વારા વહેલા સવારે ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરી શીતળા માતાના મંદિર ખાતે જઈને પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રાંતિજના મંદિરોમાં સ્થાપિત શ્રી શીતળા માતાની પૂજા અર્ચના કરીને મહિલાઓએ ધન્યતા અનુભવી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.